चलो काले आपणे आ 10મા દાખલા સુધી ભણ્યા હતા, આ છે 11મો દાખલો। તો 11મા દાખલામાં એમ કહે છે આપણે કે કાર્બન ડાયોક્સાઇડમાં દહનની એન્થાલ્પી -393.5 કિલો જુલ પ્રતિ મોલ છે। કાર્બન અને ડાયોક્સાઇડની 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવવા મુક્ત થતી ઉષ્મા ગણો, બરોબર આપણને આ વસ્તુ કીધેલી છે કે આવી રીતના આ કાર્બન છે એને ઓક્સિજનની હાજરીમાં હળગાવો તો આ કાર્બન ડાયોક્સાઇડ બને છે, બરોબર। આ પ્રક્રિયાની એન્થાલ્પી -393.5 કિલો જુલ પ્રતિ મોલ આપણને આપેલું છે। તો આપણે 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતી ઉષ્મા ગણવાની છે, એટલે કે આટલી ઉર્જા છે એ એક મોલ માટેની હોય, હંમેશા મોલ છે તો એક મોલ એટલે તમને ખબર કેટલા ગ્રામ થાય, તો કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ નો અણીય દર છે 44, બરોબર। તો જયારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે મુક્ત થતી ઉષ્મા, જયારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે મુક્ત થતી ઉર્જા કેટલી થાય, તો કે આટલી, બરોબર ને, 393.5 કિલો જુલ પ્રતિ મોલ। તો તેથી આપણને કેટલી આપી, 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે મુક્ત થતી ઉર્જા કેટલી, ત્રી રાશિ ખાલી મૂકવાની છે, બરોબર। આપણે સાદુરૂપ આપણે આપીએ તો આનું સાદુરૂપ થાય, ચોકડી ગુણાકાર કરી નાખો તો થઈ જાય 393.5 ગુણ્યા 35.2 ભાંગ્યા 44, બરોબર। આ બેનો ગુણાકાર કરો, એને ભાંગ્યા 44 કરો, જવાબ આવશે આપણો 314.8 કિલો જુલ, આટલી ઉર્જા છે એ ઉત્પન્ન થાય, સમજાઈ ગયું। નેક્સ્ટ 12મો દાખલો કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડની સર્જન એન્થાલ્પી અનુક્રમે આપણને આપેલી છે -110, -193, +81 ને 9.7 કિલો જુલ પ્રતિ મોલ છે। તો આ પ્રક્રિયા જે આપણને આપેલી છે, આ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ની પ્રક્રિયા, આ કાર્બન મોનોક્સાઇડ અને થાય તો ઉત્પન્ન નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બને, બરોબર, અને બધા જ છે ઈ ગેસ ફોર્મમાં જ છે। તો આપણે પ્રક્રિયાની એન્થાલ્પી શોધવાની છે, તો પ્રક્રિયાની એન્થાલ્પી માટેનું સૂત્ર છે પ્રક્રિયા એન્થાલ્પી બરાબર સબમેશન ડેલ્ટા સર્જન એન્થાલ્પી કોની, તો કે નીપજની, માઇનસ સબમેશન ડેલ્ટા સર્જન એન્થાલ્પી કોની, તો કે પ્રક્રિયકની। હવે પ્રક્રિયક કોણ છે આપણામાં, આ N2O4 ને CO2 અને નીપજમાં કોણ છે, તો કે N2O અને 3 CO2 છે, એટલે એ પ્રમાણે આપણે મૂકવાનું રહેશે। તો પેલા N2O માટેની વાત કરીએ તો સર્જન એન્થાલ્પી ડેલ્ટા એફ એચ પણ કોની, તો કે N2O ની, વત્તા આગળ તગડો છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આગળ, એટલે 3 ડેલ્ટા એફ એચ કોની, તો કે કાર્બન ડાયોક્સાઇડની, બરોબર। પછી આ માઇનસ છે એટલે માઇનસ, પછી ડેલ્ટા એફ એચ કોની, તો કે N2O4 ની, વત્તા અહીં તગડો છે તો 3 ડેલ્ટા એફ સર્જન એન્થાલ્પી કોની, તો કે CO2 ની, બરોબર, આ સોરી CO ની છે, બરોબર, અહીંયા CO છે તો આ CO પ્રક્રિયા। હવે ખાલી આમાં કિંમત મૂકવાની, N2O ની કેટલી આપેલી છે જોવો, તો કેટલી આપેલી છે, તો કે 81 વત્તા 3 કાર્બન ડાયોક્સાઇડ ની કેટલી આપેલી છે રકમમાં, જો -393
माइनस एन टू ओ फोर नी एन टू ओ फोर एटले छेलो छे एटले 9.7 वत्ता 3 अने प्रक्रियक छे कोण कार्बन मोनोक्साइड पण केटला छे तो के 3 बरोबर એટલે 3 મીકા અને એની કેટલી બી છે માઇનસ 110 ચાલો સરળ બાદ કે ગુણાકાર ભાગાકાર કરો બરોબર આને 3 વડે ગુણો પછી 81 વડે બાદ કરો આ બે ને 3 વડે ગુણો પછી બાદ કરો અને નિશાની ધ્યાન રાખીને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે માઇનસ 777.7 કિલો જુલ આ જવાબ આવશે બરોબર કેલ્ક્યુલેટર તમે આરામથી સરળ બાદ બાકી કરી શકશો तो आ आपने मड़ी की प्रक्रिया नी एन्थाल्पी नेक्स्ट 13मो दाखलो तो 13मा दाखला में आपने शुं कहे छे के एमोनिया ना उत्पादन नी प्रक्रिया ई पीछे रीतना एन टू गैस त्रण एच टू गैस ने आपने मड़े छे बे एमोनिया ई पण गैस अने आनी प्रक्रिया एन्थाल्पी आपने आपेली छे माइनस 92.4 तो एमोनिया वायु प्रमाणित सर्जन उष्मा के आपने गणवा कीधु सर्जन उष्मा बराबर तो अहियाँ जे आ सर्जन आज आप प्रक्रिया एन्थाल्पी सर्जन एन्थाल्पी आप गणवी हुई तो बे मोल अपने एक मोल करवा अपने समीकरण ने के वे भांगव पड़े बे वे भांगव पड़े तो बे वे भांगो एन टू हाफ વત્તા 3 દ્વિતીયાંશ એચ ટુ અને બે વડે ભાંગી નાખશો બે ભાંગી બે એટલે શું થઈ ગયું એક જ થઈ જાય એટલે એમોનિયા તો આપણે આ પ્રક્રિયા એન્થાલ્પી જેને પણ તમારે બે વડે ભાંગ પર સર્જન એન્થાલ્પી થાય ને તો સર્જન એન્થાલ્પી શું થાય આ જે માઇનસ 92.4 છે ને એને કેટલા વડે ભાંગવાનું થાય તો કે બે વડે ભાંગવું બરોબર તો આપણો જવાબ આવશે માઇનસ 46.2 આ સર્જન એન્થાલ્પી વાળો પ્રશ્ન જયારે બન્યા હતા ને ત્યારે આપણે વાત કરી હતી કે બે છે એટલે આ બે મોલ ની ઉત્પન્ન સર્જન એન્થાલ્પી કહેવાય એટલે આપણે શું કરવું પડે એક વડે ભાંગવું પડે એટલે ટાઈમ નામ પ્રક્રિયા એન્થાલ્પી પડ્યું સર્જન એન્થાલ્પી કરવી તો શું કરવું પડે બે વડે ભાંગવું પડે રેડી નેક્સ્ટ 14મો દાખલો આપણને એમ કે છે નીચેની માહિતી પરથી મિથેનોલ ની પ્રમાણે સર્જન ઉષ્મા ગણો ટૂંકમાં એક જાતના સરવાળા બાદ બાકી તમને આવડતો હોય એટલે તમને આરામથી આવડી જાય જો આ મિથેનોલ છે એની સર્જન ઉષ્મા ગણવાની છે પણ અહીંયા તો મિથેનોલ છે ને દહન એન્થાલ્પી આપેલી હોય CH3OH આ મિથેનોલ છે લિક્વિડ એને તમે ઓક્સિજનની હાજરીમાં હળગાવો એટલે ઉત્પન્ન થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બરોબર હવે આની પ્રક્રિયા એન્થાલ્પી આપણને આપેલી છે આની પ્રક્રિયા એન્થાલ્પી પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કેટલી છે સમીકરણની માઇનસ 726 કિલો જૂલ પ્રતિ મોલ બરોબર હવે આવી જ રીતના આ કાર્બન ડાયોક્સાઇડ કેમાંથી બને તો કે આ ગ્રેફાઇટ ને હળગાવશો ઓક્સિજનની હાજરીમાં એટલે શું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ બને આની પ્રક્રિયા એન્થાલ્પી આપી છે કેટલી માઇનસ 393 કિલો જૂલ પ્રતિ મોલ આ બધી રકમ આપેલી છે અને એવી રીતના પાણીના સર્જન કે H2 આ O2 અને આપણે સોરી બે પાણીના અણુ બનાવવાના છે પણ એકની એપી એટલે ડબલ કરવાનું રહેશે અને બનશે કોણ આ H2O લિક્વિડ આની સર્જન એન્થાલ્પી આપણને આપેલી છે કેટલી તો માઇનસ 286 કિલો જૂલ પ્રતિ મોલ બરોબર અને આપણે ગોતવાનું છે મિથેનોલની પ્રમાણિત સર્જન ઉષ્મા ગોતવાની છે સમજાણો તો આ સમીકરણનો આપણે લાભ લઈ કે પ્રક્રિયા એન્થાલ્પી બરાબર શું થશે અહીંયા પ્રક્રિયકો કોણ છે પ્રક્રિયકો કાર્બન ડાયોક્સાઇડ અને H2O અને એમાંથી આપણે નિપજ બનાવવાના રહેશે તો 2 છે આગળ બગડો પાણીની આગળ ડેલ્ટા આર નિપજોની એન્થાલ્પી
बराबर आ डेल्टा आर एच कोनी तो के सीओ टू नी तनिपज प्रक्रिया एंथेल्पी माइनस प्रक्रिया को प्रक्रिया एंथेल्पी तो कौन है ऑक्सीजन तो प्रमाणित स्थिति में जीरो खाली अपने आज गणवा दें तो ये अपने प्रक्रिया एंथेल्पी आज पी आप कहू सर्जन एंथेल्पी कोनी तो के मिथेनॉल बधाई किंमत आ समीकरण की प्रक्रिया एंथेल्पी आपने अपेली है के माइनस 726 बराबर आ बे एच टू ओ सर्जन एंथेल्पी नु मूल्य क्या गयु 286 એટલે માઇનસ 286 વત્તા સીઓ ટુ ની માઇનસ 393 માઇનસ આની તો આપણે ગોતવાની છે બરોબર ને જેને આપણે ધારી લઈએ એક્સ એક્સ લખો આને લખો તો પણ બરાબર સાદુરૂપ દો માઇનસ 726 બરાબર 286 ગુણ્યા તમે બે કરશો એટલે જવાબ આવશે માઇનસ 572 અને આ માઇનસ 393 માઇનસ એક્સ બરાબર એક્સ ને ઉપર એના બાજુ લઈ જાય પ્લસ થઈ જાય 726 ને આ બાજુ લઈ પણ કેવા થઈ જાય પ્લસ થઈ જાય અને સાદરૂપ આપશો એટલે કિલો જૂલ પ્રતિ મોલ બસ આ જ છે ઈ છે કોણ તો કે આપણા મિથેનોલ છે એની સર્જન એન્થાલ્પી ચાલો નેક્સ્ટ 16મો સોળમો આપણને શું કે છે કે નિરાળી પ્રણાલી નિરાળી પ્રણાલી તમને ખબર કે જેમાં પ્રણાલી ને પર્યાવરણ વચ્ચે ઉષ્મા કે દ્રવ્યની આપ લે થતી નથી તો નિરાળી પ્રણાલી માટે આપણને ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર જીરો આપ્યો છે તો ડેલ્ટા એસ છે ઈ શું હોય એન્ટ્રોપીનો ફેરફાર હોય બરોબર તો ડેલ્ટા યુ બરાબર આપણે જે જીરો આપ્યો ને એટલે કે ઉષ્મીય પરિબળ કોઈ ભાગ ભજવતું નથી એટલે કે ઉષ્માની આપ લે થતી નથી ઉષ્મીય પરિબળ ભાગ લેતો નથી એટલે કે ઉષ્મા અહીંયા લેવડ દેવડ થતી નથી એટલે કે આપણે ક્યુ બરાબર શું થઈ ગયું ઝીરો બરોબર ક્યુ બરાબર ઝીરો તેથી પ્રક્રિયા આપમેળે થશે અને પ્રક્રિયા આપમેળે થતી હોય એટલે એમાં હંમેશા એન્ટ્રોપી શું થાય તો કે વધતી જ હોય બરોબર એટલે ડેલ્ટા એસ નો જવાબ હંમેશા પોઝિટિવ જાય આપમેળે થતા પ્રક્રમમાં એન્ટ્રોપી નો વધારો થાય આપણે ખબર જ છે વિશ્વ ની એન્ટ્રોપી વધે બરોબર એક 15મો બાકી રહી ગયો 15મો કરી દઈએ તો 15મો 15મો દાખલો છે ઈ શું કે છે આપણે કે સીસીએલ ફોર કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને કાર્બન ઈ બે પ્રક્રિયા અને ક્લોરિન એન્થાલ્પી ફેરફાર ગણવાનું છે બરોબર તો આ સીસીએલ ફોર માંથી સી ને સીએલ બંધ તોડ્યા છે તમે તો બંધ તોડશો બંધ એન્થાલ્પી નું મૂલ્યની ગણતરી કરવાની થશે આપણે બરોબર અને આપણને જે ડેટા આપેલા છે આવી રીતના કે ભાઈ આ સીસીએલ ફોર હોય કઈ અવસ્થામાં છે તો ગેસ ઈ તૂટશે એટલે કાર્બન ઉત્પન્ન થાય બરોબર ઈ પણ ગેસ અને ચાર સીએલ ઉત્પન્ન થાય ટૂંકમાં ચાર બંધ તોડ્યા છે પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને સી સીએલ ફોર માં સી અને સીએલ બંધ ની બંધન એન્થાલ્પી ગણો એટલે જે જવાબ આવશે એને આપણે ચાર વડે ભાંગશું કારણ કે ચાર સી સીએલ બંધ હોય બરોબર આપણને વેપોરાઇઝેશન એન્થાલ્પી કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની આપી છે 30.5 કિલો જુલ પ્રતિ મોલ ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે માઇનસ 135.5 કિલો જુલ પ્રતિ મોલ બરોબર અને પરમાણુ વિકરણ એન્થાલ્પી પણ આપણને આપેલી છે 715 કિલો જુલ પ્રતિ મોલ અને સીએલ ટુ ની પણ પરમાણુ વિકરણ એન્થાલ્પી 242 તો આ બધી માહિતીઓ આપણને આપેલી છે તો અમે તમે જોયો કહો છો સીસીએલ ફોર એક હું આપ્યું છે આ સીસીએલ ફોર કયા અવસ્થામાં હોય કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્રવાહી છે એને તમે સી સીએલ ફોર ને વાયુરૂપ અવસ્થામાં ફેરવી નાખો એટલે શું થયું ઉર્ધ્વ પાતન એન્થાલ્પી સોરી લિક્વિડ માંથી ગેસ એટલે ડેલ્ટા એચ ઉર્ધ્વ પાતન ના થયેલા 30.5 વેપોરાઇઝેશન કહ્યું આપણે બરોબર પ્રવાહી અને વેપોરાઇઝેશન એન્થાલ્પી 30.5 કિલો જુલ પ્રતિ મોલ આ આપણને આપેલું છે બીજું તમે આ
कार्बन सोलिड अने आ सी एल टू ई बे वच्चे प्रक्रिया थई एटले बने कोण सी सी एल फोर अने एनी पण आपणे सर्जन एन्थाल्पी आपेली छे केटली तो के 700 नहीं माइनस 135 5 किलो जूल प्रति मोल। त्रीजु आपने आपेलू छे के कार्बन सोलिड ग्रेफाइट सोलिड होय एमाथी कार्बन ने गैस स्वरूप में रूपांतर करो बराबर तो एनी एन्थाल्पी आपने आपेली छे 715 कार्बन सोलिड माथी कार्बन गैस मां मफत मत न थाय ए जे आपी पड़े तो डेल्टा एच केटली आपेली छे 715 किलो जूल प्रति मोल। चौथी अभी रीतना आ सीएल टू परमाणु हो वायुवाड़ा छे एने बंध तोड़ो अने बे सीएल उत्पन्न करो एनी एन्थाल्पी आपी डेल्टा एच बराबर 242 किलो जूल प्रति मोल। रेडी अने आपड़ा समीकरण में जो सी सीएल फोर माथी सी कार्बन गैस अने चार सीएल गैस उत्पन्न थाय छे तो प्रक्रिया एन्थाल्पी बराबर शू थशे तो के जे बहनु कोण निपज कोण बनी छे तो के एक तो आपणे कार्बन गैस बनो बराबर तो कार्बन गैस नी एन्थाल्पी आपने आपी केटली 715 वत्ता आ चार छे एटले चार निपजो केटली छे निपज आ सीसीएल वाळानो प्रक्रियामां केटले 242 बराबर तो 242 पण आगळ आपणे बगड़ो मूकवो पड़े ने कारण के एक सीएल टू माथी बे सीएल उत्पन्न थाय आपणे तो चार छे ने एटले 242 केटली आजे छे 242 ई केटला बे सीएल नी छे आपणामां चार सीएल छे एटले बे मूको चार नत मूको समीकरणमां चार छे समझाणु आ माइनस हवे प्रक्रियको तो प्रक्रियकोमां कोण छे के सीसीएल फोर अने एमांय आपणे पहला शू करवू पड़े सीसीएल फोर ने सीसीएल गैस में रूपांतर करो ई एनर्जी ने गणतरी में लेवी पड़े के 30.5 वत्ता अने पछी जे आपने सीसीएल फोर ने सर्जन आपी है ई एटले केटली छे माइनस 135। हवे आनु सादरूप ध्यान दिए तानु सादरूप देशो आ बेनो बे वडे गुणो आनो सरवाळो करो आना बादबाकी करो बधाईनी 1304 किलो जूल प्रति मोल आवशे पण आ जे आवी छे ई चार सीसीएल बंध तोड़वा माटेनी एन्थाल्पी छे तेथी सीसीएल एक बंधनी बंध एन्थाल्पी आपणे गणवानी होय तो केटली थाय तो के 1300 ने 4 ने 4 वडे भांगवा पड़े एटले शू थाय 326 किलो जूल प्रति मोल आवशे समझाणु तो अहींया सुधी आपणे राखीए हवे चार पांच बाकी रही पछी वात।